હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આજે ગણિતનો તૈયારીનો છેલ્લો દિવસ છે આવતીકાલે પેપર છે તો આજે શું તૈયાર કરવામાં આવે જેથી સારામાં સારા ગુણ લઈ શકાય પાસ થઈ શકાય તો કેટલું રિવિઝન તમારે કરવાનું છે જેથી પાસ થઈ શકાય તો પાસ થવા માટે શું કરવાનું છે હું આ વિડીયોમાં કહેવાનો છું મારી જોડે કોઈ પીડીએફ ફાઇલ નથી કે કોઈ હું લખીને તમને બતાવવાનો નથી જસ્ટ જે હું બોલું છું તે પ્લીઝ મગજમાં ઉતારી દેજો ને એટલું રિવિઝન કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારે ચેપ્ટર એકમાં વાસ્તવિક સંખ્યાઓ છે તેમાં લસા ગુસા શોધવાના જે દાખલાઓ છે એ અસમ્ય સંખ્યા સાબિત કરવાના દાખલા જેમ કે વરુગુણમાં બે અસમ્ય છે તો એ ટાઈપના એક્ઝામ્પલ ખાસ કરજો બે બે ગુણમાં બંને રીતના અલગ અલગ એક્ઝામ્પલ પૂછાશે ચાર ગુણના એક્ઝામ્પલ પૂછાશે એટલે ચાર ગુણ તો થયા પછી રચનાને પ્રમેય તો તમને ખબર જ છે એટલે આઠ ગુણ એ કરી દો તો આઠને ચાર બાર થયા પછી દસમા ચેપ્ટરના બે પ્રમેય છે ત્રણ ગુણનો પૂછાઈ શકે તો એ ત્રણ ગુણ એડ એટલે કેલા થયા પંદર ગુણ થઈ ગયા ત્યારબાદ સંભાવના ખાસ સંભાવના ઈઝી છે એનો વિડીયો પણ મેં બનાવેલો છે એ કરી દેજો ચાર ગુણના એક્ઝામ્પલ પૂછાઈ શકે તો ચાર ગુણના એ કરી દેજો એટલે ચાર ગુણ એડ કરી દો તો કેટલા થયા પંદરને ચાર ઓગણીસ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્યારબાદ ખાસ બીજા ચેપ્ટરમાં શૂન્યનો સરવાળો ગુણાકારના દાખલા છે આલ્ફા બધા બીટાના સૂત્રો તૈયાર કર દો પછી શૂન્ય પરથી બહુપતિ શોધવાનું કે તો એ બે ગુણમાં પૂછાઈ શકે ત્યારબાદ યસ આંકડા શાસ્ત્ર તો આંકડા શાસ્ત્રમાં મધ્ય મધ્યસ્થ બૌલકના દાખલા છે એ કરી દેજો એમાં બૌલકનો એક્ઝામ્પલ બે ગુણમાં પૂછાઈ શકે બીજું ધારેલા મધ્યકની રીતના જે સૂત્ર છે એ ખાસ તૈયાર કરજો અહીં બે ગુણમાં તમને જે સિગ્મા એફઆઈડી એ આપી દે અને પછી તમને મધ્યક શોધવાનું કે તો એ રીતનું એક્ઝામ્પલ પૂછાઈ શકે એટલે ખાસ સૂત્રો તૈયાર કરજો અને સમજીને તૈયાર કરજો ત્યારબાદ ચેપ્ટર ત્રણમાં લોકની રીત આદેશની રીત છે ચોકડી ગુણાકારની રીત છે ત્રણે ત્રણ કરવાની છે તૈયાર કરી દેવાની છે ત્યારબાદ ચેપ્ટર ચારમાંથી દ્વિઘાત સૂત્ર જે વિવેચકનું સૂત્ર છે ડી બરાબર બી માઇનસ ફોરેસી એ તૈયાર કરી લેજો પછી રેખા સંપાતિ છે કે સમાંતર છે કે છેદે છે એ જે છે એક્ઝામ્પલ ચેપ્ટર નંબર ત્રણના એ પણ કરી લેજો અને ચેપ્ટર નંબર ચારમાં ડી ગ્રેટર દેન ઝીરો હોય તો ઉકેલ મળે ડી લેસ દેન ઝીરો હોય તો ઉકેલ ના મળે અને ડી બરાબર ઝીરો હોય તો ઉકેલ સમાન મળે એ યાદ રાખજો ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચ જેમાં ખાસ એ એન અને એસએનના સૂત્રો તૈયાર કરજો એના આધારિત એક્ઝામ્પલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તમને આમાં કન્ફ્યુઝ ના થવું જોઈએ કે ક્યારે એનનો યુઝ કરવો ક્યારે એસએનનો યુઝ કરવો પદની વાત કરી ત્યારે એન અને સરવાળાની વાત હોય ત્યારે એસએનના સૂત્ર ઉપયોગ કરવાનો છે ત્યારબાદ છે જે સાતમું ચેપ્ટર છે તો સાતમા ચેપ્ટરમાં વિભાજન સૂત્ર આધારિત એક્ઝામ્પલ પૂછાય એ ખાસ કરજો બહુ જ સિમ્પલ છે એક જ સૂત્ર છે એમ એક્સ ટુ પ્લસ એમ એમ વન એક્સ પ્લસ એમ ટુ એક્સ વન ભાગે એમ વન વતા એમ ટુ એમ વન એક વાય વાય ટુ વતા એમ ટુ વન ભાગ્યા એમ વન વધતા એમ ટુ તો એ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને હોય કે અંતર સૂત્રનો ઉપયોગ કરીને હોય કે પછી ઉગમ બિંદુના આમ અથવા ઉગમ બિંદુથી અંતર હોય એ બધું તૈયાર કરી લેજો બહુ જ ઇઝી છે તમને ખ્યાલ જ છે ત્યારબાદ ચેપ્ટર આઠ અને નવમાં તો ખાલી સૂત્રો તૈયાર કરવાના છે નવમાં ચેપ્ટરમાં ખાસ ટેનથિઠા બરાબર સામાન્ય બાજુ કે પાસેની બાજુ નો બહુ જ ઉપયોગ થાય છે એટલે એ કરી લેજો આકૃતિ દોરી દેજો ત્યારબાદ ચેપ્ટર દસ વર્તુળ છે તો વર્તુળમાં જે એક ગુણનો એક્ઝામ્પલ છે એમાં હેતુલક્ષી આપેલા છે એ ચેપ્ટરમાં એ કરી લેજો ત્યારબાદ ચેપ્ટર અગિયાર તો એ તો રચના છે કરવાની છે ચેપ્ટર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં પાયર્સ કીટા ભાગ્યા ત્રણસો સાહીઠ એ જે બે સૂત્રો છે લઘુવૃત્તાશું ક્ષેત્રફળ છે લઘુવૃત્તખંડ જે મેં તમને સૂત્રો આપેલા જ છે એ કરી લેજો ત્યારબાદ ચેપ્ટર તેરમાં જેમાં ઘનફળ પૃષ્ઠફળ હોય એના સૂત્રો છે એ સૂત્રો મૂકવાના કંઈ ના લખો પણ સૂત્રો તો મૂકો એટલીસ્ટ ત્યારબાદ ચેપ્ટર ચૌદ જે મેં કીધું એમ મધ્ય બૌલક અને મધ્યસ્થ અને છેલ્લે જે ચેપ્ટર પંદર સંભાવનાના વિદ્યાર્થી મિત્રો જે પણ મેં તમને આ વિડીયોમાં જે કીધા છે આ બધા ટોપિક્સ એ બધા કરી લેવાના છે રિવિઝન કરી દો ફક્ત તમે ઇઝીલી પાસ થઈ જશો હવે વિદ્યાર્થી મિત્રો જો પાસ થવા માટે એક બીજું પણ ધ્યાન રાખજો કે કોઈ પણ એક્ઝામ્પલ હોય એ અટેમ્પ કરવાનો છે લખવાનું છે કંઈ પણ લખો બરાબર સૂત્ર જે તમને કોઈ પણ ધારો કે સમાંતર શ્રેણીનો એક્ઝામ્પલ પૂછાયો તો એમાં સૂત્ર લખી દો એનએસએનના ત્યારબાદ ખાસ ટેન્શન લીધા વગર એક્ઝામ આપજો તમે પાસ થઈ જશો બહુ ચિંતા કર્યા વગર તૈયારી કરી દો આટલું રિવિઝન કરી દો અને આટલું થાય પછી બીજું જે પણ વાંચવું એ વાંચજો અને વારંવાર આ બધું રિવિઝન કરી લેજો અને ખાસ સૂત્રો તો તૈયાર કરી લેજો પેપરમાં પણ એકવાર સૂત્રો બધા પાછળ પતે લખવો તો લખી દેજો ત્રિકોણ કોષ્ટક પણ દોરી દેજો અને વિદ્યાર્થી મિત્રો બીજું કોઈ ટીપ્સ જોઈતી હોય તો અથવા બીજું કોઈ તમારે હેલ્પ જોઈતી હોય તો નીચે મને કમેન્ટ કરો હું રિપ્લાય આપીશ અને બીજું કંઈ રહી જતું તો તમે પણ કહી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર એન્જોય